સુરતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આવી છે. એક બાજુ ખાડી વિસ્તાર અને બીજી બાજુ ઘરોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બે કલાકમાં વધુ એક ઇંચ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના કારણે ઘરનાળા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઠેર ઠેર ઘરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે તેને બંધ કરવામાં આવ્યો છે. આયુર્વેદિક ઘરનાળું બંધ થયું છે. જ્યારે ડભોલીમાં કાલના પાણી હજી ઓસર્યા નથી. હજી સોસાયટીઓની બહાર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી 6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. લીંબાદ મીઠીખાડી નજીક પાણી ભરાતા લોકોએ દુકાનો બંધ રાખી છે. વરસાદી પાણીના કારણે માલસામાનને નુકસાન પહોંચી રહ્યું છે. ડુંભાલ ઓમનગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગળ વાત કરીને સમાચાર ઉપલેડાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ઉપલેડાના લાઠ ગામે આભ ફાટ્યું છે. બે કલાકની અંદર 11 ઇંચ વરસાદ વરસી ગયો છે. બજારો નદીઓ બની ગઈ છે. કેશોદના શેરગઢમાં જળબંબાકાર થતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. તેમજ ગીરગઢડામાં પણ વરસાદના પગલે નદીનાળા છલકાઈ ગયા છે. દ્વારકા કલ્યાણપુર સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરમાં તો 2 કલાકમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો છે. માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ગામના માં પાણી ઘૂસી આવ્યા છે. લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. કેશોદમાં ધોધમાર વરસાદથી ફરી તબાહી મચી ગઈ છે. ત્યારે કેશોદના શેરગઢમાં તો નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા પુલમાં ગાબડા પડ્યા છે અને જેના પગલે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓ ગાંડી તૂર થઈ છે. ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉદ્ભવી છે. તો ગીરગઢડાની માલણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ધોરાજીની શફુરા નદીમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. ગીર સોમનાથની રૂપેણ નદીમાં પણ પાણીની ભારે આવક છે. કોડીનારની સાંગાવાડી નદી અને ગીરગઢડાની મછુન્દ્રી નદીમાં પાણીની જોરદાર આવક જોવા મળી છે. આવી રહ્યા છે ઉપલેડાના ગ્રામ્ય વિસ્તારોમાં આભ ફાટી હોય તેવી સ્થિતિ છે. લાઠ બાદ હવે છત્રાસા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. છત્રાસા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી છત્રાસા ગામ આખું પાણી થઈ ચૂક્યું છે. રાજકોટના છત્રાસા ગામની આ તસવીરો વહેલી સવારે ન્યૂઝ 18 આપણે લાઠની તસવીરો બતાવી હતી. લાઠની જે હાલત થઈ છે, કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તમામ એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા અને હવે લાઠ બાદ છત્રાસાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. લાઠ બાદ આ ગામની પરિસ્થિતિ પણ વણસી રહી છે. આ ગામ બેટમાં ફેરવવાની તો અહીંયા કહી શકાય કે બેટમાં ફેરવાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ રહી છે. ન્યૂઝ 18 જ્યારે આ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. હજી પણ આ વિસ્તારમાં વરસાદ સતત જોવા મળી રહ્યો છે. છત્રાસા ગામની આ તસવીરો બતાવી રહ્યા છે. આખું ગામ બેટમાં ફેરવાય તેવી નોબત આવી પડી છે. ધોધમાર વરસાદથી છત્રાસા ગામ પાણી થયું છે. ખેડૂતો અત્યારે હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે. કારણ કે ખેતરોની અંદર 4-4 ફૂટ પાણી ભરાતા પાક નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ત્યારે લોકો પણ આ મામલે પોતાની વ્યથા જણાવી રહ્યા છે. તંત્રને પણ લોકોની વહારે હજી સુધી પહોંચ્યું નથી. કારણ કે એટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે કે તંત્ર કે અન્ય કોઈ ખાસ કરીને બચાવ ટીમ પણ આ વિસ્તારમાં પહોંચે કેવી રીતે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પાણીના જે વહેણ સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં આવેલા ફૂલઝર નદી જે બે કાંઠે વહી રહી છે. નાની પરબડીથી ચોકી તરફ જવાનો જે માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે. અને કેમ બંધ થયો છે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. ઉપરનો જે માર્ગ છે ત્યાં ધસમસતા પાણીનો જે આ પ્રવાહ છે, કદાચ ત્યાંથી પસાર બી થઈએ તો પણ લપસી પડાય આ પાણીનું વહેણ, તેની સાથે તાણી જાય એ પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે. નાની પરબડીથી આ દ્રશ્યો, ઉપરવાસમાં ભારે વરસાદથી આખો વિસ્તાર પાણી થઈ રહ્યો છે. ધોરાજીની ફૂલઝર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો હાલ બંધ થયો છે. વધુ દ્રશ્યો આવી રહ્યા છે સામે પોરબંદરથી. તો પોરબંદરના બખરલા ગામમાં મુશળધાર વરસાદથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ગામમાં નદી વહેતી હોય તેવી આ સ્થિતિ સામે આવી છે. વૃક્ષોની ડાળીઓ સુધી આ પાણી વહી રહીને નીકળી રહ્યા છે. એટલે કલ્પના કરી શકાય છે કે કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું હશે. ડાળીઓ પણ હવે આ પાણીને અડી રહી છે. એટલું પાણી છે, લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. નદી અહીંયાથી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે. કારણ કે ક્યાંય રસ્તો દેખાતો નથી. પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના રાણાવાવમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રાણાવાવમાં નદી સમાન પાણી વહેતું જોવા મળી રહ્યું છે. રાણાવાવના રસ્તા ઉપર પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે.
પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ હાલ જામેલો જોવા મળી રહ્યો છે. કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે. સવારથી જ આ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. 2.5 ઇંચથી વધુ વરસાદથી આખો વિસ્તાર પાણી પાણી થયો છે. કાનાકુવા વિસ્તારમાં પાણીની ફરતે માલઢોર રાખવા પણ લોકો મજબૂર થયા છે. માલધારીઓને માથે હાથ ધરીને રડવાનો વારો આવે છે, કારણ કે પાણીનું વહેણ એટલું છે, પશુઓ સચવાતા નથી. કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. સવારથી જ આ વિસ્તારમાં વરસાદી માહોલ છે. 2.5 ઇંચ વરસાદ આ વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે પશુઓની હાલત ખૂબ જ દયનીય બની રહી છે. જમાવટ યથાવત રહેશે. આગામી 4-5 દિવસ વરસાદી માહોલ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ભારે પડશે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા. એમાં ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગો, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ 22-24 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને 25-26 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર. સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 22-24 જુલાઈની વચ્ચે ધોધમાર વરસાદની આગાહી છે. એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2-3 દિવસ એટલે કે 22, 23 અને 24 તારીખ દરમિયાન સારા વરસાદો પડેની એક બે સ્પેલ છે એ ભારેથી અતિભારે થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને લઈને સારા વરસાદની આગાહી છે અને જેના કારણે 22, 23 અને 24 જુલાઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એક બે જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસમાં સારો વરસાદ અહીંયા પડશે. એકાદ બે સેન્ટરમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં દ્વારકા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે, બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે અને એક બે સ્પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રના જે દ્વારકા પોરબંદરની અંદર પરિસ્થિતિ જોવા મળી એવી પરિસ્થિતિ પણ મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ લાભ કરાવશે. મધ્ય અને ઉત્તર ગુજરાતને લાભ મળશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું આક્રમણ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે આગાહી છે. ઉત્તર ગુજરાતમાં એકાદ બે સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ લાભ કરાવશે. મધ્ય અને ઉત્તર ગુજરાતને લાભ જેનો મળશે. 22-26 જુલાઈની વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના જે તમામ સેન્ટરો છે જેમાં અરવલ્લી હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારોમાં પણ 22 જુલાઈથી લઈને 26 જુલાઈ દરમિયાન સારા વરસાદો નોંધાશે અને ઉત્તર ગુજરાતમાં પણ કદાચ એક બે સ્પેલ ભારે થઈ જશે. ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ છે. હવે જે 16 જુલાઈથી ચાલુ થયો છે એ આજે 22 જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોની અંદર એ વરસાદનો લાભ મળ્યો છે અને હજી 22-26 જુલાઈ સુધીમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થશે જેમાં ખાસ કરીને અત્યારે આ બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી છે આ સિસ્ટમનો લાભ મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને વધારે મળે તેવી શક્યતા અમે માની રહ્યા છે. બંગાળની ખાડીની એક સિસ્ટમ પણ ગુજરાત ઉપર હવે એનો પ્રભાવ પડવાનો છે. બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું હતું જે ડિપ્રેશનની કેટેગરી સુધી ગયું અને અત્યારે ધીમે ધીમે જેવી રીતે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપર થઈને મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર એની જે અસર થવાની છે એ જે ડિપ્રેશન હતું હવે લો પ્રેશર બની અને આ પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે ગઈકાલથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હતા એમાં હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે. આજે 22 જુલાઈ છે અને 22 જુલાઈથી લઈ અને 26 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે. માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા કયા વિસ્તારોમાં આજે આગાહી છે. મહત્વની વાત છે આજે
રેડ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ એટલે લગભગ આ દક્ષિણ ગુજરાતનો આખો ભાગ લઈ શકાય. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે. આજના દિવસની આ વાત છે. સાથે જ બીજી બાજુ વાત કરીએ વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ આ જે ચાર જિલ્લાઓ છે અને સાથે બોટાદ અને અમરેલી આની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ સામાન્યથી ભારે વરસાદની, તો અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે. આ સાથે જ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર આ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે. આગાહી જે પ્રકારની સામે આવે છે, આગળ જોઈએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ ગુજરાતને ધમરોડશે આટલા જિલ્લામાં વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આને લઈને આગાહી આપી છે. અને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી ખૂબ જ સાવધાની રાખવી પડશે આ 10 જિલ્લાઓ, કારણ કે 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે અને 15 જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટમાં કયા કયા જિલ્લાઓ છે તે જણાવી દઈએ. દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભરૂચ, સુરત અને નવસારી આ તમામ જિલ્લાઓ રેડ એલર્ટમાં આવી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જે તાલુકા, જે જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હજી પણ ગુજરાતને મેઘરાજા 7 દિવસ સુધી ધમરોડશે. વરસાદ અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી છે. આજે ગુજરાતના 11 જિલ્લા ખૂબ જ સાવધાની રાખે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. સાંજે 7 જિલ્લામાં આજે યલો એલર્ટ છે. અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે. ગુજરાતમાં સામાન્ય કરતાં અત્યાર સુધી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી સામાન્યથી 5% વધુ વરસાદ નોંધાયો છે. 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્યથી 5% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની ઘટ, સૌરાષ્ટ્રમાં 1 જૂનથી અત્યાર સુધી 40% જેટલો વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. આજ કે લીએ જહાં પર એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં રેડ એલર્ટ જારી હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ ઓર દાદરાનગર હવેલી, જહાં પર એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં રેડ એલર્ટ જારી હૈ. ઓર વેરી હેવી રેનફોલ કી બાત કરેંગે તો વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ડાંગ ઓર તાપી કે લીએ વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ. ઓર હેવી રેનફોલ કી બાત કરેંગે તો આજ કે લીએ અહેમદાબાદ, આનંદ, દાહોદ, મહીસાગર ઓર છોટા ઉદયપુર કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મેં યલો એલર્ટ જારી હૈ. અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કે લીએ આજ હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં થંડરસ્ટોર્મ કી વાર્નિંગ. પૂરે ગુજરાત સ્ટેટ કી બાત કરેંગે તો +5% એબવ સે નોર્મલ સે જ્યાદા બારિશ હોઈ હૈ ઓર 301 મિલીમીટર બારિશ રેકોર્ડ હોઈ હૈ 1 જૂન સે આજ તક. ઓર નોર્મલ કે હિસાબ સે 285 હોની ચાહીએ. ઓર ગુજરાત રીજન કી બાત કરેંગે તો 285.4 રેનફોલ રેકોર્ડ હુઆ હૈ 1 જૂન સે લેકર અબ તક. ઓર નોર્મલ કે હિસાબ સે 359 હોના ચાહીએ. તો ગુજરાત રીજન મેં -21% નોર્મલ સે ડેફિશિયન્ટ હૈ. ઓર સૌરાષ્ટ્ર રીજન કે લીએ 319 મિલીમીટર રેનફોલ રેકોર્ડ હુઆ હૈ 1 જૂન સે અબ તક. ઓર નોર્મલ કે હિસાબ સે 228 હોના ચાહીએ. ઓર પર્સન્ટેજ મેં દેખા જાય તો 1 જૂન સે આજ તક કે લીએ સૌરાષ્ટ્ર રીજન મેં નોર્મલ સે +40% રેનફોલ જ્યાદા હુઆ હૈ.